નમસ્કાર મિત્રો ગુજ્જુ ટીચરમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ રજૂ થયેલા બજેટના આધારે પચીસ આઈએમપી પ્રશ્નો કે જે આવનારી પરીક્ષામાં આપને ઉપયોગી બનશે તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ વાત કરીએ પ્રશ્ન નંબર એક વર્ષ બે હજાર ઓગણીસનું બજેટ કોણે રજૂ કર્યું તો મિત્રો તેનો જવાબ છે પિયુષ ગોયલે વર્ષ બે હજાર ઓગણીસનું બજેટ પિયુષ ગોયલે રજૂ કર્યું ત્યારબાદ પ્રશ્ન નંબર બે વર્ષ બે હજાર ઓગણીસના બજેટમાં ટેક્સ છૂટની મર્યાદા અઢી લાખથી વધારીને કેટલી કરવામાં આવી પહેલાં તેની મર્યાદા હતી અઢી લાખ અને તે હવે વધારીને કરવામાં આવી છે પાંચ લાખ રૂપિયા ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ ભાડાની આવક પર ટેક્સની સીમા કેટલી કરવામાં આવી ભાડાની આવક પર ટેક્સની સીમા પહેલાં એક લાખની એસી હજાર હતી જે વધારીને કરવામાં આવી છે બે લાખને ચાલીસ હજાર એટલે કે સાઠ હજારનો વધારો કરવામાં આવ્યો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર બજેટ બે હજાર ઓગણીસમાં ગ્રેજ્યુઇટીની સીમામાં કેટલો વધારો કરવામાં આવ્યો તો મિત્રો પહેલાં ગ્રેજ્યુઇટીની મર્યાદા હતી દસ લાખ જે વધારીને હવે કરવામાં આવ્યું છે ત્રીસ લાખ એટલે કે કુલ વીસ લાખનો વધારો કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર પાંચ બજેટ બે હજાર ઓગણીસમાં મનરેગા યોજના માટે કેટલા રૂપિયાની ફાળવણી કરવામાં આવી તો મિત્રો તેનો જવાબ છે સાહીઠ હજાર કરોડ રૂપિયા સાહીઠ હજાર કરોડ પ્રશ્ન નંબર છ બજેટ બે હજાર ઓગણીસમાં ફિક્સ ડિપોઝિટ ઉપર કેટલા હજાર રૂપિયાનો વ્યાજ હશે તો કોઈ ટેક્સ નહીં લાગે મિત્રો તેનો સાચો જવાબ છે ચાલીસ હજાર એટલે કે ફિક્સ ડિપોઝિટ ઉપર ચાલીસ હજાર રૂપિયાનું વ્યાજ હશે તો તેનો ટેક્સ લાગશે નહીં ત્યારબાદ વાત કરીએ આગળ પ્રશ્ન નંબર સાત શ્રમિકોના મોત ઉપર હવે કેટલા રૂપિયાનું વળતર આપવામાં આવશે તો મિત્રો પહેલાં હતું અઢી લાખ રૂપિયા જે વધારીને હવે કરવામાં આવ્યું છે છ લાખ રૂપિયા બજેટ બે હજાર ઓગણીસમાં સરકાર દ્વારા આગામી પાંચ વર્ષમાં કેટલા ડિજિટલ ગામ બનાવવાની જાહેરાત કરવામાં આવી તો મિત્રો એક લાખ ડિજિટલ ગામ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં કયા નંબર પર છે તો મિત્રો ભારતની અર્થવ્યવસ્થા હાલમાં છઠ્ઠા સ્થાને છે અને પ્રથમ સ્થાને છે અમેરિકા બજેટ બે હજાર ઓગણીસમાં મજૂરો માટે કઈ યોજના જાહેર કરવામાં આવી તો મિત્રો બજેટ બે હજાર ઓગણીસમાં મજૂરો માટે જે યોજના જાહેર કરવામાં આવી છે તેનું નામ છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના પ્રશ્ન નંબર અગિયાર પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ શ્રમજીવીઓને કેટલું પેન્શન મળશે તો તેનો જવાબ છે ત્રણ હજાર રૂપિયા અને મિત્રો આ ત્રણ હજાર પેન્શન લેવા માટે શ્રમજીવીએ દર મહિને સો રૂપિયા જમા કરાવવા પડશે અને સાઠ વર્ષની ઉંમર બાદ આ પેન્શનનો એમને લાભ મળશે પ્રશ્ન નંબર બાર બજેટ બે હજાર ઓગણીસમાં સરકાર દ્વારા ખેડૂતો માટે કઈ યોજના જાહેર કરવામાં આવી તો મિત્રો ખેડૂતો માટે જે યોજના જાહેર કરવામાં આવી તેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના પ્રશ્ન નંબર તેર પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક કેટલા રૂપિયા આપવામાં આવશે તો તેનો જવાબ છે છ હજાર રૂપિયા એટલે કે ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવશે તેની પણ કેટલીક મર્યાદા છે તો બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂત હોવા જોઈએ અને બે બે હજારના ત્રણ હપ્તામાં એમને આ રકમ આપવામાં આવશે પ્રશ્ન નંબર ચૌદ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો અમલ ક્યારથી કરવામાં આવશે મિત્રો આ યોજનાનો અમલ પહેલી ડિસેમ્બર બે હજાર થી કરવામાં આવશે અને આ યોજના માટે પંચોતેર હજાર કરોડનું બજેટ છે પ્રશ્ન નંબર પંદર બજેટ બે હજાર ઓગણીસમાં ગાયોની ઉત્પાદન ક્ષમતા અને સુરક્ષા માટે કઈ યોજના જાહેર કરવામાં આવી તો મિત્રો ગાયોની ઉત્પાદન ક્ષમતા અને સુરક્ષા માટે રાષ્ટ્રીય કામધેનું આયોગ આ યોજના જાહેર કરવામાં આવી છે પ્રશ્ન નંબર સોળ બજેટ બે હજાર ઓગણીસમાં બાવીસમી એઇમ્સ ક્યાં સ્થાપવાની જાહેરાત કરવામાં આવી મિત્રો બજેટ બે હજાર ઓગણીસમાં બાવીસમી એઇમ્સ હરિયાણા રાજ્યની અંદર રેવાડે જિલ્લા મસ્તા પણ જાહેરાત કરવામાં આવી છે મિત્રો વચ્ચે આપને એક વિનંતી કરું કે વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલશો નહીં પ્રશ્ન નંબર સત્તર જોઈએ બજેટ બે અંતર્ગત ન્યુ પેન્શન સ્કીમમાં કર્મચારીઓના હિસ્સાને દસ રાખીને સરકારે પોતાની ભાગીદારી કેટલા ટકા કરી તો તેનો જવાબ છે ચૌદ ત્યારબાદ પ્રશ્ન નંબર અઢાર જોઈએ બજેટ બે હજાર ઓગણીસમાં સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે કઈ યોજના જાહેર કરવામાં આવી છે તો મિત્રો બજેટ બે હજાર ઓગણીસની અંદર ગર્ભવતી મહિલાઓ માટે પીએમ માતૃવંદના યોજના જાહેર કરવામાં આવી છે પ્રશ્ન નંબર ઓગણીસ બજેટ બે હજાર ઓગણીસમાં કુદરતી આપતો વખતે પાકનું વળતર મેળવવા માટે દરેક ખેડૂતોને કયા ફંડમાંથી બે ટકા સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી તો મિત્રો ખેડૂતોને બે ટકા સબસીડી આપવાની જે જાહેરાત કરવામાં આવી છે એ ફંડનું નામ છે નેચરલ ડિઝાસ્ટર રિલીફ ફંડ પ્રશ્ન નંબર વીસ જોઈએ બજેટ બે હજાર ઓગણીસમાં રાષ્ટ્રીય ગોકુલ મિશન માટે કેટલા રૂપિયા ફાળવવાની જાહેરાત કરવામાં આવી તો મિત્રો રાષ્ટ્રીય ગોકુલ મિશન માટે રૂપિયા સાતસો કરોડ ફાળવણી જાહેર કરવામાં આવી છે ત્યારબાદ પ્રશ્ન નંબર એકવીસ આપણા દેશમાં ટેક્સ રિટર્ન ભરનારાઓની સંખ્યા વધીને કેટલી થઈ છે તો મિત્રો આપણા દેશની અંદર ટેક્સ ભરનારાઓની સંખ્યા છ કરોડ અને પંચ્યાસી લાખ થઈ ગઈ છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બાવીસ ભારતમાં સૌ પ્રથમ વાર બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું અને કોણે રજૂ કર્યું તો મિત્રો આ ખૂબ જ અગત્યનો અને મહત્વનો પ્રશ્ન છે તો મિત્રો ભારતની અંદર સૌપ્રથમવાર બજેટ અઢારમી ફેબ્રુઆરી અઢારસો ને રજૂ કરવામાં આવ્યું હતું અને આ બજેટને રજૂ કર્યું હતું જેમ્સ વિલ્સને ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રેવીસ સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ ક્યારે અને કોણે રજૂ કર્યું તો મિત્રો સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ના રોજ સન્મુખમ શેટી રજૂ કર્યું હતું હવે જોઈએ પ્રશ્ન નંબર ચોવીસ અત્યાર સુધીમાં સૌથી વધુ વખત બજેટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું મિત્રો અત્યાર સુધીમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર છે મોરારજી દેસાઈ તેમણે કુલ 10 વખત બજેટ રજૂ કર્યું છે અને ત્યારબાદ નામ આવે છે પી ચિદમરમ તેમણે 8 વખત બજેટ રજૂ કર્યું છે ત્યારબાદ પ્રશ્ન નંબર 25 દેશના એકમાત્ર કયા નાણા મંત્રી છે કે જેમણે પોતાના જન્મદિવસે બજેટ રજૂ કર્યું તો મિત્રો તેનું નામ છે મોરારજી દેસાઈ મોરારજી દેસાઈનો જન્મ થયો હતો 29મી ફેબ્રુઆરી તો તેમણે બે વખત બજેટ રજૂ કર્યું પોતાના જન્મદિવસે એક ઓગણત્રીસમી ફેબ્રુઆરી ઓગણીસો ચોસઠ અને બીજું ઓગણત્રીસમી ફેબ્રુઆરી ઓગણીસો અડસઠ ના દિવસે હવે જોઈએ મોક પ્રશ્ન ભારતના એકમાત્ર મહિલા નાણા મંત્રીનું નામ જણાવો મિત્રો આ મોક પ્રશ્ન છે અને આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે મિત્રો વિડીયો ગમે તે લાઇક કરજો તમારા મિત્રોને પણ શેર કરજો અને આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે લાયકનને પણ ક્લિક કરો થેન્ક યુ